योग राखे निरोगी। नवरात्रि महोत्सव में खास योग गरबाए आकर्षण जमाव्यू। विश्व में शारीरिक अने मानसिक शांति माटे अति महत्वनु छे योग, जेनाथी लोको मानसिक अने शारीरिक रीते स्वस्थ थई रह्या छे। छेला अनेक वर्षोथी योग साथे जोड़ायेला अने 6 वर्षथी योग क्लास चलावता दीपिकाबेन पंड्या योगथी थता फायदाओ विशे जणावे छे। तेओ छेला 6 वर्षथी भुजमां योग क्लास चलावे छे। तेओ कहे छे के योग क्लासमां अनेक महिलाओ जोड़ाई रही छे, जेमां अनेकने घणा बधा फायदाओ थया छे। पुराणोमां पण योग अने योगथी थता फायदाओ विशे विगतवार जणावायुं छे। વધુમાં દીપિકાબેન પંડ્યા કહે છે કે આ વખતે નવરાત્રિમાં યોગ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યોગ ક્લાસમાં આવતી મહિલાઓ દ્વારા ભુજના શક્તિધામ અને શ્રીજીનગર ખાતે ચાલતા નવરાત્રિ મહોત્સવમાં યોગ ગરબા કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા। લગભગ કચ્છ ભુજમાં પ્રથમ વખત યોગ ગરબા યોજાયા હતા, જે સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। અમારો અહીંયા 6 વર્ષથી યોગ ક્લાસ ચાલે છે જયનગર કોમ્યુનિટી હોલમાં, અને મારું નામ છે દીપિકા પંડ્યા, અને અહીંયા અમારો લગભગ 45-60 વર્ષના બધા બહેનો આવે છે, અને એ આવી અને પોતાનો રેગ્યુલર આવીને પોતાની સાધના કરે છે, અને એમણે ઘણા બધા આવી રીતના ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, કમરના દુખાવો, લેડીઝ પ્રોબ્લેમ ઘણા બધા એણે સુધારા કર્યા છે, ને આજે અમે અહીંયા યોગ ગરબા કરવામાં આવ્યા છીએ, અને એ યોગ ગરબા કરી અને એક જ અમારો હેતુ છે કે બધી જ જગ્યાએ યોગનો પ્રસાર થાય, બધા યોગમાં જોઈન્ટ થાય અને પોતાનું સ્વાસ્થ્ય છે એ સારું રાખે, અને જો સ્વાસ્થ્ય સારું હશે અને ખાસ તો લેડીઝ કે લેડીઝનું જો સ્વાસ્થ્ય સારું હશે તો એમનું ઘર પણ સરસ રહેશે અને આખો વિસ્તાર પણ ખૂબ જ સરસ રીતે રહેશે। એટલે આજે યોગ ગરબા અમારો કરવાનો એ જ હેતુ છે। આજે અમે જે શ્રીજીનગરમાં આવી યોગ ગરબા કર્યા છે, એ સિવાય અમે શિવકૃપામાં કર્યા છે, શક્તિધામમાં કર્યા છે, શિવકૃપા 1-2 બધી જગ્યાએ અમે યોગ ગરબા કર્યા છે, અને અમારા બધાનો હેતુ એ જ છે કે અમારા બધાનું સ્વાસ્થ્ય સારું રહે અને સમાજમાં પણ સ્વાસ્થ્ય સારું રહે એવો અમે પ્રયત્ન કરીએ છીએ, અને એટલા માટે જ અલગ અલગ આસનો, અલગ અલગ પોઝ દ્વારા અમને એ બતાવીએ છીએ, અને આવી રીતના અલગ અલગ જગ્યાએ અલગ અલગ વિસ્તારમાં યોગ ગરબા કરી, યોગ ગરબા તો એક આપણે નામ આપ્યું છે પણ યોગનું પરફોર્મન્સ કરીએ છીએ, યોગનું પરફોર્મન્સ કરી અને યોગ વિશે જાણકારી દઈએ છીએ, જે ગીતામાં કીધું છે યોગ કર્મસુ કૌશલમ અને યોગ સમત્તો યોગ ઉચ્ચતે, તો એ અમે દરેક જગ્યાએ લઈ આવવાનો પ્રયત્ન કરીએ છીએ। યોગ એટલે જોઈન્ટ થવું, આપણા શરીર સાથે જોઈન્ટ થવું, આપણા આત્મા સાથે જોઈન્ટ થવું, અને આપણે આપણી સાથે જોઈન્ટ થઈ આપણી સાથે જોડાય અને આપણે યોગની સાથે રહીએ એવો જ અમારા બધાનો પ્રયત્ન છે। અમારા જે વિસ્તારના બધા લોકોએ પોતાનું ડાયાબિટીસ સારું કર્યું છે। મારું નામ વર્ષાબેન ઘોર છે, હું 1.5 વર્ષથી યોગ ક્લાસમાં જોડાણી છું। મને ડાયાબિટીસ સખત હતો, મને 350-400થી ઓછું થતું જ નહીં, અને 5-5 ગોળીઓ ખાવા છતાં પણ કંટ્રોલ આવતો નહીં, પણ જ્યારથી હું યોગમાં જોડાણી અને ત્યારથી એકદમ મને ડૉક્ટરે કહ્યું હતું કે તમારે હવે ઇન્સ્યુલિન લેવા પડશે, તો મને બહુ ટેન્શન થતું હતું, પણ યોગ ક્લાસમાં જોડાણી, દીપિકાબેનનો કોન્ટેક્ટ થયો અને એમણે યોગ ક્લાસમાં મને જોડ્યા છે ને, ત્યારથી મારો ડાયાબિટીસ કંટ્રોલમાં છે, અને સાંજ થાય ને એટલે મને પિત્ત થતું, ખાટા ઓડકાર આવે, હું જમી જ ન શકતી, આવી પરિસ્થિતિમાં મને 2 જ મહિનામાં પિત્ત અને ખાટા ઓડકારમાં કંટ્રોલ આવી ગયો છે, અને ડાયાબિટીસનું મને 6 મહિનાની અંદર એકદમ કંટ્રોલ આવી ગયું છે, એટલે અત્યારે એકદમ ખુશીથી લાઈફ જીવી શકીએ છીએ, ખાઈ પી શકીએ છીએ, માણી શકીએ છીએ। એટલે યોગ એક એવી વસ્તુ છે કે ખાલી બોલવા ખાતર નથી, પણ હકીકતમાં આપણા આખા શરીરને અસર કરે છે। આપણે યોગની શરૂઆત અમે ઓમકારથી કરીએ છીએ ને, તો ઓમકારની અંદર પણ આખા મસ્તકની ઉપર આમ વાઇબ્રેટ થાય અને આખા અવયવોને કસરત મળે છે, એક્સરસાઇઝ મળે છે, એટલે અતિશય યોગ તો બહુ જરૂરી છે અને અતિશય ઉપયોગી છે બધા લોકો માટે, અને આપણે બસ એટલો જ ઉદ્દેશ્ય છે કે યોગ કરવાથી આપણા બધા તંદુરસ્ત રહીએ, તો આપણા ભારતના લોકો તંદુરસ્ત રહે અને આપણો પૈસો છે તે આપણા સુધી જ જળવાઈ રહે, દવાઓમાં ના જાય, એ જ આપણો ઉદ્દેશ્ય છે અહીંયા। શુભ ઉદઘાટન મૈત્રી હેન્ડીક્રાફ્ટ મહંત શ્રી કલ્યાણદાસજી બાપુ રવિબાણ આશ્રમ હિંગરિયાના વરદ હસ્તે ભગવાનજી કરસનદાસ સકરાણી ઠક્કર પરિવાર પધારેલ સર્વે મહેમાનો ગ્રાહક મિત્રોનું હાર્દિક સ્વાગત કરે છે।
मैत्री हेन्डीक्राफ्ट में तमने मळे छे हेन्डीक्राफ्ट आइटमों, लेडीज पर्स, बेग, घाघरा चोली, ड्रेस मटीरियल्स तेमज अवनवी कुर्ती नी अवनवी वेराइटी। प्रोप्राइटर निलेश भाई ठक्कर, फोन नंबर नोंधी लेशो 7977117424। एड्रेस गाम मस्का, तालुको मांडवी, कच्छ। शिवशक्ति ट्रावेल्स, भूज थी अमदावाद फक्त रुपया 4000 मा। मोबाइल नंबर 7043773800, भूज कच्छ। पुण्यशाली आत्माने अंजलि, अक्षर निवासी लक्ष्मण भाई भीमजी रागवाणी बड़दिया, लखुबापा बड़दिया, श्री कच्छी लेवा पटेल समाज अने कच्छना पनोता पुत्र, सादगी सेवा परोपकारना पर्याय एवा भगवान श्री स्वामीनारायणना परम सत्संगी आत्मा श्री लक्ष्मण भाई भीमजी भाई रागवाणी, उमर वर्ष 94, तारीख 21/9/2023 गुरुवारे श्रीहरिने स्मरणता स्मरणता भगवानना अक्षरधाममां सीधाव्या छे। एक पुण्यशाळी आत्मा भगवानना दिव्य तेजमां विलीन थयो छे, ए साथे कच्छना हिजरती इतिहासनुं एक सुवर्ण पृष्ठ पूर्णता पाम्यो छे। लखुबापाना कार्यो, एमनी सादगी, देश विदेशमां सेवा, रोजगारी आपवामां एमनुं प्रदान सदाय अमर रहेशे। जीवन मूल्यों रक्षण अने संवर्धन करवामां एमना जेवो व्यक्तित्व हमेशा आपणे सौने नवी पेढ़ीने प्रेरणा आपशे। अंजलि अर्पीए छीए। कल्याण जेसाणी, जादवा विश्राम जेसाणी परिवार, कांची जादवा कंस्ट्रक्शन, पीओ बॉक्स 2054006006, नैरोबी केन्या, टेलीफोन नंबर 07175700062, ईमेल एड्रेस प्रेमजी जेसाणी @yahoo.co.in।